હેવી એટલે ત્યારે આપણામાં શું છે, આપણે લો એન્ડ ઓર્ડર નું રિસ્પેક્ટ નથી. કેમ? કારણ કે પેલો પોલીસ વાળો ભલે નથી ઉભો, સીસીટીવી કેમેરા નથી, એટલે પેલો સામે જવાનો જ છે. કારણ કે આપણે નાનપણથી સાહેબ જ્યારથી મોટા થયા, નાનથી છે આપણે સોટી વાગે ધમધમ વિધિ આવે ચમચમ. યા બીજો પોઈન્ટ કે એક્ઝામ્પલ આપું કે અગર લેટર્સ અગર ટીચર હોય તો જ આપણે ભણીએ છીએ, આપણા ઘરમાં ટ્યુશન ટીચર આવે તો જ આપણે ભણવા બેસીએ છીએ, પપ્પા કંઈક શું કહેવાય આપણે ગુસ્સો કરશે તો જ આપણે કરીએ છીએ. શું શું ધીસ ઇઝ ધ સાયકોલોજી. And this is you, I am proud of my country India, so but this exists everywhere. એટલે તમે અમેરિકામાં ભી આ સાહેબ એક્ઝિસ્ટ થાય છે, ડોન્ટ ખાલી સે કે અમે ઇન્ડિયામાં છે. બીજી વાત, બોમ્બેમાં પણ અત્યારે સેમ છે કે પોલીસ વાળા અત્યારે નથી હોતા, પણ બીકોઝ ઓફ ધ સ્ટ્રિક્ટર લોઝ. મેં બોમ્બેમાં મેં જોયું છે, તમે રાતે 1 વાગે મરીન ડ્રાઈવ પર ગાડી હાંકો પણ અગર લાલ લાઈટ હોય કે તમે ગાડી વેટ સ્ટોપ ના કરી તો ક્યાંથી સીટી વાગી જ જાય અને તમને ચલન મળે જ મળે. તમે કહો છો કે લો એન્ડ ઓર્ડર શુડ બી વેરી સ્ટ્રિક્ટ એન્ડ પાવરફુલ, આમાં એમ કહી શકાય કે આ તો ડરથી અથવા દંડનો જે ભય બતાવવામાં આવે એનાથી ફરજનું પાલન કરવામાં તેવા સાચી છે. પણ ખરેખર જોવા જઈએ તો ફરજનું પાલન આપણે પોતાનું બંધારણમાં આપેલું છે, દેશના નાગરિક છે, એ તરીકે થવું જોઈએ. એ ક્યાં ચૂકવાય? હક લેવા માટે ક્યાં ડરની જરૂર છે? બીજી વાત કરું, બેન કહે છે તે વાત સાચી છે, પણ બેન મને તમે એમ કહો કે અમેરિકાની અંદર લોકો લાલ લાઈટે ઉભા રહી જાય છે તો સાંભળો સાંભળો તો સુખની માત્રા અમેરિકામાં વધારે હોવી જોઈએ ને? સુખ એટલે હેપીનેસ, હેપીનેસ ઇન્ટરનલ સેટિસ્ફેક્શન. આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ સમથિંગ વેરી એક્સ્ટ્રાઓર્ડિનરી ટોક. વોટ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ ઇઝ કે એ કાયદાનું પાલન ભાઈએ જે કહ્યું ને કે સોટી આપે છે, કીધું સોટી વાગે સમસમ વિદ્યા આવે રમજમ, એ વિદ્યા સાચી આવવાની છે? પણ આમાં મુખ્ય પ્રશ્ન એવો ઉભો થાય છે કે જે બન્યું છે બની રહ્યું છે અને કદાચ એમ કહેવાય કે અત્યારે ધીમે ધીમે કાબુ બહાર જઈ રહ્યું છે. કારણ કે દેશની વસ્તી પણ એટલી બધી વધી છે, કદાચ જે નિયમન તંત્ર છે એ ક્યાંક ઉણું ઉતરી રહ્યું છે. એટલે વાત મુખ્યત્વે થઈ છે કે જો ખરેખર ફરજો બજાવવામાં ઉણા ઉતરીએ છે, હક્કો ભોગવવામાં બધા આગળ આવી જાય છે કે ભાઈ હક્કો અમારે ભોગવવા છે, લડત આપી છે, પણ પોતાના હક્કો ના મળે તો કોઈ જગ્યાએ એવું નથી કે અમે ફરજો નથી ભોગવતા માટે અમે લડત આપી રહ્યા છે, તેવું બનતું નથી. કદાચ વિદેશની વાત છે તો જાપાનમાં એવું જોવા મળ્યું છે કે ત્યાંના કર્મચારીઓ માટે એક એવો દાખલો જોવા મળ્યો છે કે એ લોકો ફેક્ટરીમાં કામ કરતા હોય, જો એ લોકોને વિરોધ કરવો તો કામ બંધ નથી કરતા, પેલા એક વસ્તુ બનાવે એટલે પેલું બૂટ બનાવતી ફેક્ટરીમાં એક બૂટ બનાવે લેફ્ટ સાઈડ ના, રાઈટ બાકી રાખે છે, લડત નો અંત આવે તો પછી રાઈટ સાઈડ બનાવે છે. દેટ ઇઝ એક વસ્તુ છે, એ વસ્તુ આપણા દેશમાં નથી આવી. તો જવાબદાર શું? શું બંધારણમાં કોઈ કેવી ખામી છે કે નિયમન તંત્ર છે એની એ એટલું અસરકારક નથી કે પછી નાગરિકો પોતે જવાબદાર છે? આપણામાં અવેરનેસ આવી છે, આપણામાં જાગૃતિ આવશે તો બધું થશે, આપણે નિરાશ થવાની કોઈ જરૂર જ નથી. અમે હું તમને મારી જ વાત કરું, અમે લોકોએ 2005 સાલથી 15 ઓગસ્ટે ફ્લેગ હોસ્ટિંગ ચાલુ કર્યું. અમે 8-10 મિત્રો ભેગા થયા અને અમે એ ચાલુ કર્યું અને કન્ટિન્યુઅસ કર્યું, તો આ વર્ષે અમે 1500 માણસોએ ધ્વજવંદન કર્યું. સ્વયંભૂ લોકો આવ્યા અને એ જે રીતે ધ્વજવંદનમાં રાષ્ટ્રીય ધ્વજને જે રીતે સલામ કરતા હતા, અમારી આંખો ભીની થઈ ગયેલી. લોકોની અંદર લાગણી છે, દેશ પ્રત્યેની વફાદારી છે, કાયદાનું પાલન કરવાની તીવ્ર જીજીવિષા છે, પણ પહેલો નથી કરતો અને હું કેમ કરું? એટલે કોઈકે શરૂઆત કરવી જોઈએ. બેન કે છે એ શરૂઆત આપણાથી શરૂઆત થાય. શરૂઆતની વાત છે તો અમે એક બીજી વાત પણ ઉભી છે. આપણે જે ધ્વજવંદનની વાત કરી, ખૂબ સારી વાત છે, પણ કદાચ અત્યારે સમય બદલાયો છે. અત્યારે લોકોને આવા ઇવેન્ટ્સમાં ભાગ લેવો, શો ઓફ કરવું કદાચ વધારે ગમે છે, પણ 26 જાન્યુઆરી વીતી ગયા પછી આપણે જોયું છે કે ઘણી વાર એવું બનતું હોય છે કે રસ્તા પર ધ્વજ રખડતા હોય છે, કોઈ એનો ઉપયોગ નથી કરતો, લોકો એનો અલગ રીતે ઉપયોગ કરે છે, ફેંકી દેતા હોય છે, અથવા જે એના પ્રત્યે જે સન્માન જળવાવું એ જળવાતું નથી. તો પછી એવું ફક્ત ધ્વજવંદન 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી કરો, એ કેટલા અંશે યોગ્ય છે? એવું છે, સાંભળો એક મિનિટ હા, હું એમ કઉ છું કે એ રસ્તા ઉપર ધ્વજ ફેંકી દે છે માટે ધ્વજવંદન ના કરવું? જવાબદારી પૂર્વકનું કાર્ય હોવું જોઈએ એવું મારું માનવું છે. ધ્વજવંદન તો કરવું જ જોઈએ, પણ એ મારી ભારત માનો ધ્વજ છે. હાજી, મારા માટે એની અગત્યતા શું છે એ મારે મારે જાણવું જોઈએ અને મારે જણાવવું જોઈએ. વૈશ્વિક ક્ષેત્રે પગ માંડી રહ્યો છે, કદાચ જો આંતરિક રીતે જો આ બધી વસ્તુ આપણે સ્ટ્રોંગ ના હોઈએ
તો કદાચ આગળ જતા ક્યાંક એક અવરોધ ઉભો થઈ શકે. ફરી એક વાત પર મારે આવું છે રુઝાન, જે મેં વાત પૂછી આપને. સી કમિંગ બેક ટુ યોર બેઝિક ક્વેશ્ચન, કે તમે કહો કે જે આપણે પછી ધ્વજવંદન કરીને પછી જે ધ્વજ રસ્તા પર પડે છે, સેટ ઇઝ ઓબ્વિયસલી ધેટ્સ અ ગ્રેવ રોંગ થિંગ ટુ બી ડન એન્ડ ધેટ હેઝ ટુ બી ટેકન કેર બાય ધ ઓર્ગેનાઇઝર્સ, લેટ અસ પુટ ઇટ ધેટ વે, કે ધેટ હેઝ ટુ બી. આ તો એવું છે કે આપણે જમવા ગયા હોઈએ અને પછી જમીને થાલીઓ નીચે ફેંકી, આ પેપર પ્લેટ નીચે ફેંકી, તો ધેટ હેઝ ટુ બી ટેકન કેર ઓફ ઓર્ગેનાઇઝર પોઈન્ટ નંબર 1. સેકન્ડલી જે તમે કહો કે અવેરનેસ જે થઈ જો કે આ મારી ભારત માતા છે, આ મારો ધ્વજ છે, સર્ટન થિંગ્સ ધેર આર સર્ટન લેપ્સિસ. એ તો તમે ઘણી વાર જો છો, આપણો હુંદો ફ્લેગ હોય છે મોટા મોટા ડિગ્નિટરીઝ ની ઓફિસોમાં ને ગવર્મેન્ટ, આપણે એમાં અત્યારે ના પડીએ. બટ વોટ તમે જે ડ્યુટીઝ ને રાઇટ્સ ની વાત ક્યાં કરી રહ્યા છો, એટલે મારે એની પરથી કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, ફર્સ્ટ લેટ મી ટોક માય ડ્યુટીઝ. ઓકે ડન, તમે કહો છો કે મારી ડ્યુટી, એક્ઝામ્પલ ધ કોન્સ્ટિટ્યુશન સેઝ કે માય ડ્યુટી ઇઝ કે આઈ શુડ નોટ ડેમેજ પબ્લિક પ્રોપર્ટી, ઠીક છે, પોઈન્ટ નંબર 1. તમને શું લાગે છે આજની તારીખમાં પબ્લિક પ્રોપર્ટીઓ ડેમેજ થાય છે? લેટ્સ સે પેલો બંધ થયો અને પેલી શું બળી, બસ બળી, તો તમને શું થાય છે? તમારા મારા જેવા બસ બળવા ગયા ના સાહેબ, પોલિટિશિયન્સ હોય એ લોકોના માણસો મોકલીને બસ બાળી છે સાહેબ. પોઈન્ટ નંબર 1, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મારી આ ડ્યુટી છે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, બટ ઇફ યુ ગેટ લેટ ઇફ યુ ઇન્વોલ્વ પોલિટિક્સ, સોરી આઈ કેનોટ ડુ એનીથિંગ. સેકન્ડ માય ડ્યુટી, ઇટ્સ રિટન ઇન ધ કોન્સ્ટિટ્યુશન કે યુ શુડ પ્રોટેક્ટ યોર એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ટ્રીઝ, પંછીઓ, વાઇલ્ડ લાઈફ, યુ શુડ બી કમ્પેશનેટ વિથ ટુ ધીસ એનિમલ્સ. આ બધું છે, આપણે બધા કરીએ છીએ. તમે જોયું ને અત્યારે ઉત્તરાયણ વખતે કેટલું બધું પતંગ માટે, યાર બર્ડ્સ માટે આપણે કર્યું. સો એઝ બીજી ડ્યુટી, ચલો પે અવર ટેક્સીસ, વી પે અવર ટેક્સીસ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, વી પે અવર ટેક્સીસ, બટ ધોઝ હુ ડોન્ટ પે આર નોટ ટેકન કેર ઓફ. આપણા કાળા નાના જે બહાર ગયા છે ઇન્ડિયાની બહાર, એનું શું છે સાહેબ? એની વાર્તા છે બધી પોલિટિકલ પાર્ટીઓ મેન્યુફેક્ચર.